ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ ચાણોદ ગામે પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોરબાઈના ઘેર ઈસવીસન 1777ના 16મી ઓગસ્ટના દિવસે ભક્ત દયારામનો જન્મ થયેલ. તેમના મોટા બહેનનું 9 વર્ષની ઉંમરે જ અવસાન થયું અને નાનો ભાઈ પણ 2 વર્ષની ઉંમરે જ સ્વર્ગે સિધાવ્યા. માતા પિતા બંને સંસ્કારી અને ભક્તિભાવવાળા. પિતા પ્રભુરામ ભટ્ટ કારકુનની નોકરી કરતા. બાળપણથી જ વૈષ્ણવ મંદિરોમાં ભજન કીર્તન સાંભળે અને ક્યારેક ભજન કીર્તન ગાય પણ ખરા. એ સમયના રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન બાળ વયે જ નક્કી થયેલા, પણ તેમના લગ્ન પૂર્વે જ પત્નીનું અવસાન થયું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી તેમના બીજા લગ્ન પણ ટક્યા નહીં. કોઈ કોઈ વિદ્વાનોનું કહેવું છે કે તેમનું બાળપણમાં શક પણ થયેલું, પરંતુ લગ્ન ન કર્યા અને સમગ્ર જીવન પ્રભુ ચરણે અર્પિત કર્યું. કેવળ 13 વર્ષની ઉંમરે જ તત્વ પ્રબંધની રચના કરી. બાળ વયે જ માતા પણ સ્વર્ગે સિધાવ્યા, એટલે થોડો ટાઈમ સગા વહાલાના ઘેર અને પોતાના કાકાની પુત્રી પાસે અને ત્યારબાદ ડભોઈમાં માસીના ઘેર ઉછેર થયો. બાળપણમાં જ ડાકોરના વિદ્વાન સંત ઈચ્છારામ ભટ્ટનો મિલાપ ડભોઈ અને ચાણોદ વચ્ચે આવેલ તેન તળાવ ઉપર થયો. સંત ઈચ્છારામ ભટ્ટજીએ માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને તેમની આજ્ઞાથી તીર્થયાત્રાએ નીકળ્યા. તીર્થયાત્રા કરતાં કરતાં નાથદ્વારામાં સંત વલ્લભજી મહારાજ પાસે બ્રહ્મ સંબંધ લીધો. સમગ્ર ભારતની 3 વખત તીર્થયાત્રા કરી અને 7 વખત શ્રીનાથજીની યાત્રા કરી. ભાગવત, ભગવદ્ગીતા અને જુદા જુદા સંપ્રદાયોનો ઊંડો અભ્યાસ કર્યો અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બની ગયા. ભક્ત દયારામે ભક્તિનો મહિમા વર્ણવતા ગ્રંથો રસિક વલ્લભ, ભક્તિ પોષણ, પ્રબોધ ભાવની અને પદ, ગરબા, ગરબી, આખ્યાન જેવા કે રૂકમણી વિવાહ, સત્યભામા વિવાહ, અજામિલ આખ્યાન, ભક્તિ કાવ્યો જેવા કે મીરા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, શ્રીકૃષ્ણ જન્મખંડ, સારાવલી, બાળલીલા, પત્રલીલા, રાસલીલા, રૂપલીલા, મુરલીલીલા, દાણ ચાતુરી, કમળલીલા, રાધિકાનું સ્વપ્ન, પ્રેમ રસ ગીતા, પ્રેમ પરીક્ષા જેમાં ભક્તિનો મહિમા ગાયો છે. એમ કહેવાય છે કે કર્ણાળીના સંત કેશવાનંદ મહારાજે તેમને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવેલ. તેમની ગરબીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તેમની રચનાની થોડી પંક્તિઓ જોઈએ તો, શ્યામરંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાઉં, લોચન મનનો રે કે ઝગડા લોચન મનનો, રસિયો તે જનનો રે કે ઝગડો લોચન મનનો, વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું, મને ન ગમે ચતુર્ભુજ થાવું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, પ્રેમની પીડા તે કોને કહીએ, મધુકર પ્રેમની પીડા, કાનુડો કામણ ગારો રે, હું શું જાણું જે વહાલે મુજમાં દીઠું, વારે વારે સામો આવે મુખ લાગે મીઠું, ઓ વ્રજ નારી શા માટે તું અમને આળ ચડાવે, પુણ્ય પૂરવ તણા એથી પાતળિયો અમને લાડ લડાવે. જીવનની આધેડ વયે એક બાળ વિધવા રતનબાઈ સોની એમના આશ્રયે આવ્યા. રતનબાઈને શિષ્ય બનાવી ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો અને એ રતનબાઈએ આજીવન સંત દયારામની સેવા ચાકરી કરી. ગુજરાતના જયદેવ, ગરબીના પિતા, બીજી મીરાબાઈ એવા સંત દયારામે અખૂડ સાહિત્યનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં 64, વ્રજ ભાષામાં 20, મરાઠી ભાષામાં અને સંસ્કૃત ભાષામાં પણ સાહિત્યનું સર્જન કરી. ઈસવીસન 1852માં મહાપ્રયાણ કર્યું અને ભગવાન કૃષ્ણમાં ભળી ગયા. ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ પરમ સંત દયારામને આજે આપણે ભાવથી વંદન કરીએ.